મિત્રો, બિઝનેસ કોને ન કરવો હોય? તમારી કે મારી જેવા બધા નાના માણસોને એક જ હંમેશા ડર સતાવતો હોય કે આપણી જે મહેનતની કમાણી છે મિત્રો, લોહી પરસેવાની કમાણી, એ જો આ બિઝનેસમાં ચાલી ગઈ તો પછી આપણે શું કરશું? એક બિઝનેસ કરવાનો હોય મિત્રો, એ પણ ડરતા ડરતા કરવાનો કે જો આમાં કમાણી ગઈ તો આપણે બીજો બિઝનેસ કરવા માટે કોઈ પણ જાતના પૈસા નહીં બચે અને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ જશે. અને એ બધું આપણે રીસેલિંગ કરીએ, સામાન વેચીએ તો એનો કોઈ રૂપિયો બંધાવતું નથી. તો મિત્રો, આજે હું તમને એક એવા બિઝનેસની વાત કરું કે જે કહેવાય કે બીજાનો રાગે પાડેલો હોય અને એ તમારે લઈ લેવાનો અને વ્યવસ્થિત તમે લગભગ 80-85% સુધી તમે ગણો તો તમારે બંધ કરવો નહીં પડે અને કમાણી તમારી શરૂ થશે એની ગેરંટી. બરાબર? તો ચાલો મિત્રો એના વિશે વાત કરીએ અને એ પણ જાણીએ કે ઘર ઘરમાં, ગામડે ગામડે અને શહેર શહેરમાં આ બિઝનેસ કઈ રીતે ફેમસ છે. મિત્રો, હું તમને વાત કરી રહ્યો છું કે અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાનો બિઝનેસ. મિત્રો, થોડો ખર્ચો થશે પણ એક વાત અહીંયા તમે સમજો કે જે તમારો ખર્ચો છે એની સામે તમારે કહેવાય કે રિસ્ક બિલકુલ નહીવત છે. તમે ગણો તો અમૂલના ધંધામાં રિસ્ક ગણો તો એ છે માત્ર 10%. બરાબર? તમે આમ જોવા જાઓ મિત્રો તો 80-90% સુધી એ બની શકે કે તમારો ધંધો ચાલી જાય અને ધીરે ધીરે બહુ સારી કહેવાય કે રફતાર પકડી લે. પણ મિત્રો, 10%માં કદાચ એવું બને કે તમારો એરિયો એવો સાવ આવી ગયો હોય અથવા તમે વધારે રિસર્ચ ન કર્યું હોય અથવા કદાચ દુકાનનું ભાડું બહુ મોંઘું હોય તો તમને એમ લાગી શકે કે બિઝનેસ ઓછો ચાલે છે અથવા પૂરો નફો મળતો નથી અથવા તમે બંધ કરવાની શક્યતાઓ તમારી વધી જાય. બાકી 80-85 અને 90% સુધી મિત્રો તમારો બિઝનેસ કોઈ દિવસ બંધ નહીં કરવો પડે. એકદમ ચાલ્યો જશે અને ધીરે ધીરે એકદમ રફતાર પણ પકડી લેશે. અને ખરેખર મિત્રો તમને જણાવું તો અત્યારે નાનું ગામડું હોય કે નાનું શહેર હોય કે મોટા શહેર હોય, અમૂલની વસ્તુની માંગ દરેક રાજ્યમાં, દરેક શહેરમાં, દરેક ગામડામાં તમને જોવા મળશે. અને મેઇન તો છે મિત્રો આમાં લોકોનો વિશ્વાસ. બરાબર? આપણું પોતાનું તો કાંઈ છે નહીં, જે છે એ બધું કંપનીનું છે, અમૂલનું છે. એટલે તમે કોઈ પણ જાતનો એની અંદર બિઝનેસ કરો અથવા તમે પ્રોડક્ટ વેચો તો એ બધી ગેરંટી સાથે હોય, એમાં કોઈ પણ જાતની તમારે ચિંતા નહીં. હમણાં તમે કરિયાણાનો વેપાર કર્યો હોય અને કદાચ તુવેરની દાળ કે અથવા કોઈ પણ જાતના કરિયાણાના સામાનના ડિફેક્ટ આવ્યો હોય તો એ આપણો વાંક આવે છે કે ભાઈ તમારી વસ્તુ સારી નથી. પણ આમાં કોઈ દિવસ તમારો વાંક નહીં આવે અને વસ્તુમાં પણ ડિફેક્ટ નહીં નીકળે, એ અમૂલ પણ આટલી ગેરંટી આપતું હોય છે. અને ખાસ કરીને મેં તમને કીધું એમ કે લોકોનો જે અત્યાર સુધીનો વિશ્વાસ બંધાઈ ગયો, લોકોનો કહેવાય કે એકદમ દરેક વસ્તુ ઉપર નામ કહેવાય કે અમૂલ નો આઈસ્ક્રીમ, દૂધ કોનું તો કે અમૂલનું. બરાબર? એમ તમારો બિઝનેસ મિત્રો ચાલી નીકળશે. 25,000 રૂપિયા તમારે મિત્રો સિક્યોરિટી ડિપોઝિટ ભરવી પડે છે અને બીજા 1,00,000 કે 1.25 લાખ રૂપિયા તમારે બીજા ભરવા પડે છે અને આરામથી તમે અમૂલની ફ્રેન્ચાઇઝીનો બિઝનેસ શરૂ કરી શકો છો. દૂધનો પણ અને સાથે સાથે બીજું ગણો તો આઈસ્ક્રીમનો પણ તમે પાર્લર બિઝનેસ શરૂ કરી શકો છો. આઈસ્ક્રીમમાં મિત્રો 20-25% જેટલું માર્જિન હોય છે અને તમે બીજું ગણો આપણે દૂધ ને એવું તો એમાં અલગ અલગ હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય 5-10%. બરાબર? દૂધ કોલ્ડ ડ્રિંક્સ એ બધું અલગ અલગ માર્જિન હોય છે મિત્રો. પણ નહીં નહીં તો તમે ભાડું ને ખર્ચો કાઢતા 40-50,000-60,000 રૂપિયા ઉપર મિત્રો આરામથી કમાઈ શકશો જો એકવાર તમારો બિઝનેસ રફતાર પકડી લેશે પછી. બરાબર? તો મિત્રો આશા રાખું છું કે આ નાનકડો બિઝનેસ આઈડિયા તમને ગમ્યો હશે અને તમે આના ઉપર થોડું ઘણું અમલ કરશો, કારણ કે અમારા જે તમારા પૈસા છે મિત્રો એ સુરક્ષિત રહેવાના ચાન્સીસ બહુ વધારે છે. બરાબર? કારણ કે તમારા 10 જણાએ શરૂ કર્યું હોય તો 1 જણો એમાં ફેલ થાય, બાકી 9 જણા પાસ થઈ જાય છે. બરાબર? કારણ કે પોતાની કોઈ પ્રોડક્ટ હોતી નથી અને મેઇન તો એ કે તમારે માર્કેટિંગની જરૂર નથી પડતી, બસ અમૂલનું નામ લાગી ગયું એટલે કામ પૂરું. બરાબર? તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આઈડિયા ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.